તો પીએમ મોદીને મળશે વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન. માલદીવના રાષ્ટ્રપતિએ સન્માનની જાહેરાત કરી છે. માલદીવનું સર્વોચ્ચ સન્માન પીએમ મોદીને અપાશે. વિદેશી મહાનુભાવોને અપાતા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવશે. પીએમ મોદીની માલદીવ યાત્રા દરમિયાન તેમને સન્માનિત કરવામાં આવશે. કોઈ પણ દેશનું જે સર્વોચ્ચ સન્માન હોય તે સન્માન પીએમ મોદીને મળી વધુ એક વાર મળવા જઈ રહ્યું છે. આની પહેલા પણ યુએઈ દ્વારા પણ સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું અને હવે માલદીવની જયારે તેઓ મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે માલદીવના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે કે માલદીવનું જે સર્વોચ્ચ સન્માન છે તે સન્માન પીએમ મોદીને આપવામાં આવશે. વિદેશી મહાનુભાવોને જે સન્માનમાં સૌથી ઊંચામાં ઊંચી પદવી જે આપવામાં આવતી હોય છે, જે સન્માન આપવામાં આવતું હોય છે તે સન્માન છે અને તે સન્માન પીએમ મોદીને આપવામાં આવશે. પીએમ મોદી આજે સાંજે જે છે માલદીવ પહોંચશે ત્યાં તેમનો માલદીવની સંસદને સંબોધવાનો કાર્યક્રમ છે. માલદીવની સંસદે તેમને આમંત્રણ આપ્યું હતું કે તેઓ આવે અને સંબોધે અને આ મુલાકાત જયારે થવા જઈ રહી છે ત્યારે આ પ્રકારની જાહેરાત જે છે ફક્ત પીએમ મોદીનું સન્માન નહીં પરંતુ સમગ્ર દેશનું અને 100 કરોડ ભારતીયોના સન્માન તરીકે જોવામાં આવે છે. કારણ કે જયારે કોઈ પણ દેશના વડાને આ સન્માન આપવામાં આવતું હોય તો એ સમગ્ર દેશનું સન્માન છે તે પ્રકારની વાત હોય છે ફોરેન પોલિસીની અંદર અને એટલા માટે આ સન્માન ખૂબ મહત્વનું બની રહેશે. પીએમ મોદીને વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે અને આગામી દિવસોમાં જયારે 5 વર્ષ તેઓ ભારતના પ્રધાનમંત્રી તરીકે રહેવાના છે તે દરમિયાન આ પ્રકારની અનેક મુલાકાતો થશે એવું કહેવાતું હતું કે માલદીવ સાથે ભારતના સંબંધો જે છે વણસ્યા છે અને માલદીવ ભારતનું સહયોગી નથી રહ્યું તેવા સમયે માલદીવની તેમની મુલાકાત અને માલદીવના રાષ્ટ્રપતિ દ્વારા આ પ્રકારનું સન્માન ખૂબ મોટો મેસેજ છે આંતરરાષ્ટ્રીય સ્તરે અને ભારતની ફેવરમાં વધુ એક દેશ જે છે આગળ આવે હિંદ મહાસાગરમાં તે ખૂબ જરૂરી હતું અને તે અનુસાર આ જે જાહેરાત થઈ છે સન્માનિત.